આજે 21 મેના રોજ ભારતના પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 33મી પુણ્યતિથિ હતી. એ નિમિત્તે આખા દેશની સાથે અમદાવાદમાં પણ કોંગ્રેસ દ્વારા તેમને ભાવભરી અંજલિ આપવામાં આવી હતી. શહેરના રાજીવ ભવન ખાતે આજે હિંમતસિંહ પટેલ, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષી નેતા શહેઝાદ ખાન સહિતના નેતાઓએ રાજીવ ગાંધીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. એ પ્રસંગે શક્તિસિંહ ગોહિલે શું કહ્યું એ જોઈએ. કહેવાય છે કે સદીઓમાં કોઈક એવી હસ્તી થતી હોય છે કે જેમને સમાજ વર્ષો વર્ષો સુધી યાદ કે રાખે. રાજીવ ગાંધીજી એક એવી વ્યક્તિ કે જેમણે 21મી સદીનું સ્વપ્ન જોયું આપણા દેશ માટે, અને એક દીર્ઘદ્રષ્ટિથી રાજીવ ગાંધીજીએ જે કામ કર્યું એના મીઠા ફળ દેશને પ્રાપ્ત થયા. જ્યારે એમણે કોમ્પ્યુટરની વાત કરીને કોમ્પ્યુટર આ દેશમાં લાવ્યા ત્યારે કેટલાક લોકોએ એમનો વિરોધ કરેલો હતો કે કોમ્પ્યુટર આવવાથી દેશ બરબાદ થશે, પરંતુ એ એમની દીર્ઘદ્રષ્ટિ હતી કે કોમ્પ્યુટર આવ્યું હતું તો આજે બેંગ્લોરમાં કે અમદાવાદમાં બેઠેલો વ્યક્તિ એ ઓનલાઈન અમેરિકા, યુરોપ કે ઇંગ્લેન્ડનું કામ કરીને ડોલર કે પાઉન્ડમાં કમાઈ શકે છે.